નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સમાની સ્કૂલ વતી આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરી રહ્યા છે. આપણે અત્યાર સુધી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી પછી ગુણાકાર અને હવે આપણે આગળ પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર જોઈશું. કારણ કે આપણે જે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓના જે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી કરીએ છીએ તેનાથી થોડોક ફરક પડે છે પૂર્ણાંક સંખ્યાઓમાં. કારણ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. તો આજે આપણે પૂર્ણાંકોનો ભાગાકારમાં તેના ઘણા થોડાક નિયમો પણ જોઈશું, બરાબર, અને તેના પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મો પણ આપણે ચકાસવાનો પ્રયત્ન કરીશું. તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે. તો પૂર્ણાંકોનો ભાગાકાર, તો સૌપ્રથમ પૂર્ણાંકોના ભાગાકાર પર જતા પહેલા આપણે પૂર્ણાંકો સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય તે આપણે ચકાસી લઈએ, બરાબર છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે, તો સૌપ્રથમ તો ધન સંખ્યા, પછી ઋણ સંખ્યા અને શૂન્ય, આ ત્રણેયનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. એટલે જ્યારે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર આપણે કરતા હોઈએ તો ઘણા નિયમો આપણે અનુસરવા પડે. જેવી રીતે આપણે ગુણાકારમાં પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ જ્યારે ગુણાકાર હોય ત્યારે નિશાનીને આપણે ધ્યાનમાં લેવી પડતી હતી. જ્યારે આપણે સરવાળા બાદબાકી કરતા હતા ત્યારે આપણે સરવાળા બાદબાકીમાં પણ નિશાની અલગ અલગ છે કે સરખી, સરખી હોય તો સરવાળો થાય, અલગ અલગ હોય તો બાદબાકી થાય, અને જે જવાબ આવે તેને મોટી સંખ્યાની નિશાની લાગે એ આપણે જાણતા હતા. તો આપણે ભાગાકારમાં આગળ વધીએ. તો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ તો જે ગુણાકાર છે એ ગુણાકારના એક વાક્યમાંથી ભાગાકારના બે સેન્ટેન્સ બને. ધારો કે જુઓ 3 × 5, આ બેનો ગુણાકાર કરીએ તો જવાબ શું આવે છે, 15. જો આ બે, આ 3 × 5 બરાબર 15 આવે છે, એનું ભાગાકારમાં આપણે એને આધારે આપણે વિધાન લખવું હોય તો શું લખાય, તો 15/5, 15/5 બરાબર 3. અને બીજું વાક્ય શું લખાય, તો 15/3 બરાબર 5. આ રીતે બે વાક્ય લખી શકાય, બરાબર. બીજું એક ઉદાહરણ લઈએ તો 4 × 3 = 12. જો આ ગુણાકારનું વાસ વિધાન છે એને અનુરૂપ આપણે ભાગાકારનું વિધાન લખવું હોય તો લખી શકીએ કે 12/3 બરાબર શું થાય, તો 4. અને 12/4 બરાબર શું થાય, 3. તો જુઓ, આપણે જ્યારે ભાગાકારનું ગુણાકારનું એક વિધાન લખીએ છીએ એમાંથી એને અનુરૂપ આપણે ભાગાકારમાં બે વિધાન લખી શકીએ. એટલે કહેવાય કે ભાગાકારે ગુણાકારથી ઉલટી, એટલે કે વ્યસ્ત પ્રક્રિયા છે. કેવી છે, વ્યસ્ત પ્રક્રિયા છે, બરાબર છે. 3 × 5 = 15 છે એને ભાગાકારમાં લખવું હોય તો શું થાય, 15/5 બરાબર શું થઈ જાય, 3. અને 15/3 બરાબર શું થઈ જાય, 5. આ બે વિધાન બની શકે, બરાબર. તો જુઓ, તેવા જ થોડાક આપણને વિધાન આપેલા છે. આ વિધાન છે તેને આપણે જોઈએ. તો જુઓ, આપેલ કોષ્ટકનું અવલોકન કરો અને પૂર્ણ કરો. તો જુઓ, એક વિધાન તમને આપેલું છે 2 × −6 = −12. તો જુઓ, એના બરાબર શું થાય છે, −12/-6 = 2. અને બીજું વિધાન શું થાય છે, −12/2 =
माइनस छ एवज रीते माइनस चार गुणिया पांच बराबर माइनस वीस तो एना बराबर शू थाय वीस माइनस वीस भाग्या पांच बराबर माइनस चार अने माइनस वीस भाग्या माइनस चार बराबर पांच थाय एने नीचे एक विधान आपेलू छे ते आपणे जोईए तो माइनस आठ गुणिया माइनस नौ बराबर बोतेर आपेला छे तो एने अनुरूप भागाकारनुं विधान शू बने तो आ बोतेर भाग्या माइनस नौ बराबर माइनस आठ अने आ बाजू शू बने अहीं माइनस नौ बराबर शू थाय माइनस आठ અહીંયા શું મળે બોતેર ભાગ્યા માઇનસ આઠ બરાબર શું થાય માઇનસ નવ હજી જો આપણે આગળ જોઈએ તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ સાત તો શું જવાબ આવે માઇનસ માઇનસ પ્લસ સાત તારી એકવીસ અહીંયા વિધાન શું બને એના અનુરૂપ બે તો એકવીસ ભાગ્યા માઇનસ ત્રણ બરાબર માઇનસ સાત અને એકવીસ ભાગ્યા માઇનસ સાત બરાબર માઇનસ ત્રણ નીચેના જે ત્રણ વિધાનો છે એ તમે જાતે પ્રયત્ન કરજો તો જુઓ અહીં જે આપણે બને છે કે માઇનસ બાર ભાગ્યા બે બરાબર માઇનસ છ માઇનસ વીસ ભાગ્યા પાંચ બરાબર માઇનસ ચાર પછી માઇનસ બત્રીસ ભાગ્યા ચાર બરાબર માઇનસ આઠ અને માઇનસ પિસ્તાળીસ ભાગ્યા પાંચ બરાબર માઇનસ નવ તો તમે અહીં જોઈ શકો છો કે આ જે ભાગાકાર આપણને આપેલા છે એમાં જુઓ એક ઋણ સંખ્યા છે અને એક ધન સંખ્યા છે એક ઋણ સંખ્યા છે અને એક ધન સંખ્યા છે એક ઋણ સંખ્યા છે અને એક ધન સંખ્યા છે અહીં પણ એક ઋણ સંખ્યા છે અને એક ધન સંખ્યા છે અને જવાબ જે આવે છે તે તમે જોઈ શકો છો કે ઋણ સંખ્યા આવે છે એનો મતલબ શું થાય એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા અથવા તો એક ઋણ સંખ્યા અને એક ધન સંખ્યાનો ભાગાકાર ઋણ સંખ્યા આવે જે રીતે આપણે ગુણાકારમાં કરતા હતા કે માઇનસ ગુણ્યા પ્લસ બરાબર શું થાય માઇનસ અને પ્લસ ગુણ્યા માઇનસ બરાબર શું થાય માઇનસ તેવી જ રીતે ભાગાકારમાં પણ એક ધન સંખ્યા હોય ને એક ઋણ સંખ્યા હોય અથવા તો એક ઋણ સંખ્યા હોય ને એક ધન સંખ્યા હોય તો એનો જવાબ શું આવે ઋણ સંખ્યા જવાબ આવે જુઓ તમે બીજું કોઈ ઉદાહરણ લઈ શકો છો કે અહીંયા એક ઋણ અને એક ધન હતી હવે આપણે લઈએ છીએ એક ધન અને એક ઋણ ચાલો તો એનો જવાબ લાવીએ તો શું આવે જુઓ માઇનસ નવ પછી આપણે પચાસ ભાગ્યા માઇનસ દસ તો જવાબ શું આવે માઇનસ પાંચ તો જુઓ અહીં જવાબ શું આવે છે ઋણ સંખ્યા જ આવે છે એટલે કે આપણે એવું લખી શકીએ કે કોઈ પણ એક ધન અને એક ઋણ અથવા એક ઋણ અને એક ધન પૂર્ણાંક સંખ્યાનો જવાબ શું આવે છે ઋણ સંખ્યા જ આવે એ તમે ધ્યાનમાં રાખજો એટલે અહીંયા આપણે લખીશું કે કોઈ પણ બે ધન પૂર્ણાંક કોઈ પણ બે ધન પૂર્ણાંક માટે કોઈ પણ બે ધન પૂર્ણાંક એ અને બી માટે એ અને બી માટે શું થાય તો એ ભાગ્યા માઇનસ બી બરાબર માઇનસ એ ભાગ્યા બી જ્યાં બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે બી બરાબર શૂન્ય નથી અથવા તો બી બરાબર ઝીરો નથી બરાબર છે એટલે એ ભાગ્યા માઇનસ બી એટલે આને ધારો કે એ લઈ લો અને આને માઇનસ બી લઈ લો બરાબર તો આને અહીંયા આ બાજુ જવાબ શું કરીએ આપણે આને બરાબર શું થાય માઇનસ એ એટલે કે અહીંયા માઇનસ બોતેર કરી નાખો અને અહીંયા બી ધન કરી નાખો અને જવાબ લાવો તમે તો આવું થાય બંનેનો જવાબ શું આવે સરખો જ આવે બરાબર છે હવે આપણે આગળ વધીએ તો આગળ વધીએ એમાં આપણે જોઈએ કે જ્યારે આપણે માઇનસ બાર ભાગ્યા માઇનસ છ તમે અહીંયા ખાલી ધ્યાન આપજો તો જવાબ શું આવે છે પછી બાર ભાગ્યા છ માઇનસ વીસ
ભાગ્યા 4 માઈનસ 4 માઈનસ 4 બરાબર પછી 20 ભાગ્યા 4 ત્યારબાદ 32 ભાગ્યા આ માઈનસ 8 માઈનસ 32 ભાગ્યા માઈનસ 8 અને માઈનસ સોરી 32 ભાગ્યા 8 આ બંનેનો તમે જવાબ લાવો જો માઈનસ 12 ભાગ્યા માઈનસ 6 તો જવાબ શું આવે 2 12 ભાગ્યા 6 તો જવાબ શું આવે 2 પછી માઈનસ 20 ભાગ્યા 4 જવાબ શું આવે 5 20 ભાગ્યા 4 જવાબ શું આવે 5 આ બાજુ માઈનસ 32 ભાગ્યા માઈનસ 8 જવાબ શું આવે 4 અને આ બાજુ આવે 32 ભાગ્યા 8 બરાબર જો જવાબ શું આવે 4 તો જુઓ જ્યારે બંને ઋણ સંખ્યાનો તમે ભાગાકાર કરો છો બંને ઋણ સંખ્યાનો જ્યારે તમે ભાગાકાર કરો અને બંને ધન સંખ્યાનો જ્યારે તમે ભાગાકાર કરો તો જવાબ શું આવે છે ધન સંખ્યા આવે છે એટલે એનો મતલબ એ થયો કે બંને સરખા જ છે જ્યારે ગુણાકારમાં પણ નિયમો તમે જુઓ અને ભાગાકારના નિયમો નિશાનીના જુઓ તે સરખા જ તમને જોવા મળે છે તો માટે અહીં લખીશું આપણે કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યા A અને B માટે માઇનસ A ભાગ્યા માઇનસ B બરાબર A ભાગ્યા B જ્યાં B ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એનો અર્થ એ થાય કે તમે કોઈ પણ બે સંખ્યા લો એને તમે એક ઋણ સંખ્યા લો અને એક ધન લો એટલે કે અહીંયા બંને ઋણ છે અને આ બાજુ બંને ધન છે એ બંનેનો ભાગાકાર કરો તો જવાબ કેવો આવે સરખો આવે હવે હું તમને ગુણાકાર અને ભાગાકારના નિયમો લખાવી દઉં છું જે તમે ખાસ યાદ રાખજો એને ભૂલી શકો નહીં કારણ કે એના આધારે જ આપણે ભાગા ગુણાંક સંખ્યાઓના ભાગાકાર અને ગુણાકાર કરવાના હોય છે તો નિશાનીના નિયમો ખાસ યાદ રાખવાના છે તો અહીંયા લખજો પૂર્ણાંકોના ગુણાકાર માટે તો ગુણાકાર માટે તમારે જોવાનું છે કે જ્યારે બે સંખ્યાઓનો ગુણાકાર આપણે કરવાનો હોય ત્યારે તો જ્યારે પ્લસ પ્લસ તો જવાબ શું આવે પ્લસ એટલે કે બે બંને ધન સંખ્યા હોય અને એનો ગુણાકાર કરો તો જવાબ શું આવે ધન સંખ્યા પછી માઇનસ માઇનસ પ્લસ એટલે કે બે ઋણ સંખ્યાનો તમે ગુણાકાર કરો તો જવાબ શું આવે ધન સંખ્યા ત્યારબાદ પ્લસ માઇનસ માઇનસ એટલે કે એક ધન અને એક ઋણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ શું આવે ઋણ આવે હવે આગળ વધીએ એક માઇનસ પ્લસ માઇનસ એનો મતલબ કે એક ઋણ અને એક ધન સંખ્યાનો તમે ગુણાકાર કરો તો જવાબ શું આવે ઋણ આવે તો આ આપણે નિયમો યાદ રાખતા હતા જ્યારે ગુણાકાર હોય ત્યારે પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ આ નિશાનીઓને આપણે ખાસ ધ્યાનમાં રાખતા હતા તેવી જ રીતે ભાગાકાર માટે તો ભાગાકાર માટે આપણે જોઈએ તો ભાગાકાર માટે આપણે જોઈએ તો પ્લસ પ્લસ હોય જ્યારે ભાગાકારમાં તો જવાબ શું આવે પ્લસ એટલે કે બે ધન સંખ્યાનો ભાગાકાર શું આવે ધન પછી માઇનસ ભાગ્યા માઇનસ એટલે કે જ્યારે ભાગાકાર હોય ને માઇનસ માઇનસ હોય તો જવાબ શું આવે પ્લસ એટલે કે બે ઋણ સંખ્યાઓનો ભાગાકાર તમારો શું આવે જવાબ ધન આવે ત્યારબાદ પ્લસ માઇનસ માઇનસ એટલે કે એક ધન અને એક ઋણ સંખ્યાનો ભાગાકાર શું આવે ઋણ અને એક માઇનસ પ્લસ માઇનસ એટલે કે એક ઋણ અને એક ધન સંખ્યાનો ભાગાકાર પર શું આવે ઋણ આવે આ નિયમો તમે ખાસ યાદ રાખજો આને આધારે જ આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર કરતા હોઈએ છીએ બરાબર છે તો આગળ આપણે જ્યારે સરવાળા માટે આપણે અમુક ગુણધર્મો પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે શીખી ગયા પછી બાદબાકી માટે પણ શીખી ગયા અને ગુણાકાર માટે પણ ઘણા ગુણધર્મો આપણે શીખી ગયા તેવી જ રીતે ભાગાકાર માટે પણ ગુણધર્મો છે તો તે આપણે આજે બે થોડા ગુણધર્મો જોઈએ તો પૂર્ણાંક
ના કે પૂર્ણાંક સંખ્યાના ભાગાકારના ગુણધર્મ છે ના ભાગાકારના ગુણધર્મ તો એમાં શું છે તો સૌપ્રથમ આપણે ગુણાકાર સરવાળા અને બાદબાકી માટે કયા ગુણધર્મ જોઈ ગયા તો સમરૂપતાનો ગુણધર્મ પછી ક્રમનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ અને વિભાજનનો ગુણધર્મ તો તેવી જ રીતે અહીં પણ સૌપ્રથમ ગુણધર્મ આવે છે સમરૂપતા તો ખાસ સમરૂપતા એટલે શું તો આપણે આગળ શીખી ગયા કે બે જ્યારે સંખ્યા તમે પૂર્ણાંક સંખ્યાઓ લો અને એના પર કોઈ પણ ક્રિયા કરો સરવાળો બાદબાકી કે ગુણાકાર તો જવાબ જે તમારો આવે તે શું આવવો જોઈએ પૂર્ણાંક સંખ્યા જ આવવો જોઈએ તો તેવી જ રીતે ભાગાકારમાં પણ છે જ્યારે તમે બે પૂર્ણાંક સંખ્યાઓ લો અને તેનો ભાગાકાર કરો તો જવાબ જે મળે તે શું આવવો જોઈએ તમારો પૂર્ણાંક સંખ્યા જ આવવો જોઈએ જો ના આવે તો એવું સમજવું કે તે સમરૂપ નથી તો આપણે ઉદાહરણ લઈએ કે ઉદાહરણ લઈએ તો આપણે જોઈએ ઉદાહરણ સાથે ચકાસીએ કે માઇનસ ચાર ભાગ્યા માઇનસ આઠ તો જવાબ શું આવે છે માઇનસ ચારના છેદમાં આ માઇનસ આઠ એટલે જુઓ બે ઋણ છે જો બે ઋણ હોય ભાગાકારમાં તો શું થઈ જાય ધન જવાબ આવે અને આ ચાર દૂ આઠ એટલે એકના છેદમાં બે જવાબ આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો માઇનસ આઠ ભાગ્યા માઇનસ ચાર બરાબર જવાબ શું આવે તો માઇનસ માઇનસ અહીંયા પર પ્લસ થઈ જાય તો જવાબ શું આવે બે ત્યારબાદ આપણે માઇનસ આઠ ભાગ્યા ત્રણ તો જવાબ શું આવે માઇનસ આઠના છેદમાં ત્રણ તો આ ત્રણેય ક્રિયાઓમાં જુઓ આ જે પૂર્ણાંક સંખ્યાઓ જ લીધી છે આપણે બંને આ જે બંને પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરીએ છીએ આપણે તો બધી જ જગ્યાએ જુઓ અહીં તમને પૂર્ણાંક સંખ્યા મળે છે પરંતુ આ જગ્યાએ તમે જુઓ એકના છેદમાં બે છે એ અપૂર્ણાંક સંખ્યા છે માઇનસ આઠના છેદમાં ત્રણ છે એ પણ અપૂર્ણાંક સંખ્યા છે તો આ બે સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી એટલે અહીં આપણે એવું કહી શકીએ કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા જ આવે એવું જરૂરી નથી એટલે આપણે કહી શકીએ કે ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યા સમરૂપ નથી બરાબર છે એટલે કે બે પૂર્ણાંક સંખ્યાનો તમે ભાગાકાર કરો અને જવાબ તમારો પૂર્ણાંક સંખ્યા જ આવે તેવું જરૂરી નથી હવે આગળ બીજો ગુણધર્મ આપણે જોઈ ગયા હતા ક્રમ તો ક્રમના ગુણધર્મમાં શું હતું કે જ્યારે તમે કોઈ પણ પ્રક્રિયા કરતા હોય સરવાળા બાદબાકી અને ગુણાકાર ત્યારે એ બે સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યાનો તમે ગુણાકાર કરો એનો ગુણાકાર તમે કોઈ પણ ક્રમમાં કરો પણ જવાબ કેવો આવે સરખો જ આવે બરાબર તો તે પૂર્ણાંક સંખ્યાઓ ક્રમના ગુણધર્મનો જે તે ક્રિયા માટે પાલન કરે છે તો આપણે આજે જોવાનું છે ભાગાકાર માટે તો અહીં ઉદાહરણ લઉં છું એના દ્વારા આપણે જોઈએ કે ઉદાહરણ લઈએ આપણે પહેલું કે માઇનસ આઠ ભાગ્યા ચાર માઇનસ ચાર કરો જવાબ શું આવે છે તમારો બે બરાબર છે હવે એનો ક્રમ બદલી કરીએ છીએ આપણે માઇનસ ચાર ભાગ્યા માઇનસ આઠ તો જવાબ શું આવે છે એકના છેદમાં બે બીજું તો આપણે ઉદાહરણ લઈએ તો માઇનસ નવ ભાગ્યા ત્રણ તો જવાબ શું આવે છે માઇનસ ત્રણ અને બીજું ઉદાહરણ બીજું કરીએ છીએ આપણે ત્રણ ભાગ્યા માઇનસ નવ તો જવાબ શું આવે છે એકના છેદમાં માઇનસ ત્રણ તો અહીં તમે જોઈ શકો છો કે જ્યારે આપણે બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરીએ છીએ અને એનો ક્રમ જ્યારે બદલીને કરીએ છીએ તો બંનેનો જવાબ જુઓ તમે સરખો આવતો નથી જો જવાબ સરખો આવતો નથી એનો અર્થ એ થાય કે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી બરાબર ને કારણ કે ક્રમ બદલતા પણ જવાબ કેવો આવવો જોઈએ સરખો આવવો જોઈએ પણ અહીંયા સરખો આવતો નથી એટલે એનું પાલન થતું નથી અથવા બીજી રીતે લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકાર કેવો છે સમક્રમી નથી એટલે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી સમક્રમી એટલે કે
કોઈ પણ ક્રમમાં તમે ભાગાકાર કરો અથવા કોઈ પણ ક્રમમાં તમે કોઈ પણ ક્રિયા કરો અને એનો જવાબ જો સરખો આવતો હોય તો એને સમક્રમી કહેવાય. બરાબર. તો આજે આપણે બે ગુણધર્મ શીખ્યા, ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યામાં એક સવરોધતા, બીજો ક્રમનો. ત્યારબાદ આપણે ઉપર એના ભાગાકાર કઈ રીતે થાય છે નિશાનીને આધારે તે પણ આપણે નિયમો જોયા. તો એ નિયમો તમે ખાસ યાદ રાખી લો જેથી તમને આગળ જતાં તકલીફ પડે નહીં. તો આજના વિડીયોમાં બસ આટલું જ. બીજો આપણે અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.